વિધાનસભા ચૂંટણીના ઢોલ ઢબૂકી રહ્યા છે, પ્રચાર પણ પૂર જોશમાં ચાલી રહ્યો છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને મતદારોને પોતાની તરફ કરવા માટે ખાસ આયોજનો કરી રહ્યા છે. જિલ્લાની આદિવાસી અનામત બેઠક કરવા માટે પણ અને કોંગ્રેસે પોતાની રણનીતિ ઘડી નાખી છે. ગુજરાતમાં દક્ષિણના ઉમરગામથી લઈ ઉત્તરમાં ઇકબાલગઢ સુધી અને તેની આસપાસના પટ્ટામાં આદિવાસી મતદારોનું પ્રભુત્વ હોય તેવી વિધાનસભા બેઠકોની સંખ્યા તો 39 જેટલી થવા જાય છે. જો કે વિધાનસભાની 182માંથી 27 બેઠકો આદિવાસી અનામત બેઠક છે. દાંતા, ખેડબ્રહ્મા, ભિલોડા, સંતરામપુર, મોરવાહડફ, ફતેપુરા, ઝાલોદ, લીમખેડા, દાહોદ, ગરબાડા, છોટાઉદેપુર, પાવીજેતપુર, સંખેડા, નાંદોદ, દેડિયાપાડા, ઝઘડિયા, વ્યારા, નિઝર, ડાંગ, ગણદેવી, વાસદા, ધરમપુર, કપરાડા, ઉમરગામ અને સુરતના માંગરોળ, માંડવી, મહુવા, આ તમામ બેઠકો પર આદિવાસી મતદારોની સંખ્યા વધુ હોવાથી આ બેઠકો પર આદિવાસી ઉમેદવાર ઉભા રાખવા ફરજિયાત છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પોતાના ટાર્ગેટ સુધી પહોંચવા આ 27 બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. રાહુલ ગાંધીએ પોતાની જુદી જુદી ગુજરાત મુલાકાત દરમિયાન આદિવાસી મંદિરોની મુલાકાત લીધી અને ભજન પણ કર્યા. તો અમિત શાહે પણ દક્ષિણ ગુજરાતથી પ્રચારની શરૂઆત કરી એ વાતનો અંદેશો આપ્યો હતો કે આ વખતે આ 27 બેઠકો જીત માટે મહત્વની બનશે. ભાજપે કોંગ્રેસ પાસેથી આ બેઠકો ઝૂંટવી લેવા આદિવાસી વિકાસ યાત્રા કાઢી હતી, તો બીજી તરફ કોંગ્રેસ પણ પોતાનો ગઢ સાચવી રાખવા અને હજુ વધુ બેઠકો અંકે કરી શકાય તે માટે આદિવાસી વિસ્તારોમાં જાહેર સંમેલનો યોજ્યા હતા. પાછલા કેટલાક પરિણામો પર નજર કરીએ તો આદિવાસી બેઠકો જીતવી એ ભાજપ કરતાં કોંગ્રેસ માટે થોડીક સરળ છે, કારણ કે આઝાદી બાદ આદિવાસી મતદારો કોંગ્રેસ તરફી રહ્યા છે. તો વર્ષ 2002ની ચૂંટણીમાં એસટી અનામત બેઠકો પર ભાજપનો હાથ ઉપર રહ્યો હતો. ભાજપે આવી 26 પૈકી 13 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસ 11 પર જીતનો વાવટો લહેરાવી શકી હતી, તો જેડીયુના ફાળે 2 બેઠક આવી હતી. તો વર્ષ 2007માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસનો હાથ ઉપર રહ્યો. આ વર્ષે કોંગ્રેસે 26માંથી 14 બેઠકો હાંસલ કરી હતી, જ્યારે ભાજપ 11 બેઠકો જીતી શક્યું હતું. તો જેડીયુની બેઠક પણ ઘટીને 1 થઈ ગઈ અને વર્ષ 2012ની છેલ્લી વિધાનસભાની ચૂંટણી નવા સીમાંકન મુજબ થઈ હતી, જેમાં આદિવાસી અનામતની 1 બેઠકમાં વધારો થતાં એસટી અનામતની કુલ બેઠક 27 થઈ. આ ચૂંટણીમાં પણ કોંગ્રેસે આદિવાસી મતદારો પર પ્રભુત્વ જાળવી રાખ્યું અને 16 બેઠક પર જીત હાંસલ કરી હતી. તો ભાજપની બેઠક ફરી એકવાર ઘટીને 10 થઈ ગઈ, જ્યારે જેડીયુએ તેની 1 બેઠક જાળવી રાખી. જોકે મોરવાહડફ બેઠક પર જીતનાર કોંગ્રેસના સવિતાબહેન ખાંટનું પરિણામના દિવસે જ નિધન થતાં અહીં પેટા ચૂંટણી યોજાઈ અને પેટા ચૂંટણીમાં ભાજપના નિમિષાબહેન સુથારે બાજી મારી. હાલની સ્થિતિમાં રાજ્યની 27 આદિવાસી અનામત બેઠકોમાંથી કોંગ્રેસ પાસે 15 બેઠકો છે, તો ભાજપ પાસે 11 અને જેડીયુ પાસે 1 છે. એસટી અનામત બેઠકોની સંખ્યા દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે છે, અનામત 13 બેઠકો છે અને આ ઝોનમાં આદિવાસી મતો પર ભાજપ અને કોંગ્રેસનું પ્રભુત્વ લગભગ 1 સમાન છે. દક્ષિણ ગુજરાતની 13 આદિવાસી અનામત બેઠકોમાંથી 6 ભાજપ અને 6 કોંગ્રેસ પાસે છે, જ્યારે ઝઘડિયાની બેઠક પર છેલ્લી 5 ટર્મથી છોટુ વસાવા ચૂંટાઈ રહ્યા છે અને હાલ આ બેઠક પર તેઓ જેડીયુના ધારાસભ્ય છે. આંકડાકીય ચિત્ર મુજબ દક્ષિણ ગુજરાતની તમામ બેઠકો પર ભલે ભાજપ આગળ હોય, પ્રભાવી હોય, પરંતુ જ્યારે વાત આદિવાસી મતોની આવે છે ત્યારે ભાજપને કોંગ્રેસ મજબૂત ટક્કર આપી રહી છે અને કોંગ્રેસ પણ પોતાની પરંપરાગત આદિવાસી વોટ બેંક પર ફરી કબજો જમાવવા તૈયારી કરી રહી છે. રાહુલ ગાંધીએ કોંગ્રેસ માટે પ્રચાર યુદ્ધની શરૂઆત પણ દક્ષિણ ગુજરાતથી કરી. આદિવાસીઓના શ્રદ્ધે પાંડુરી મંદિરમાં દર્શન કરી રાહુલ ગાંધીએ આદિવાસી મતદારોના મનમાં ફરી એકવાર કોંગ્રેસને સ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો. બીજી તરફ ભાજપે પણ આદિવાસી મતદારોને રીઝવવા અંબાજીથી ઉમરગામ સુધીની યાત્રા યોજી. જીતનો કિલ્લો ચણવામાં મદદરૂપે એવી આ 27 બેઠકો પર જીતવા માટે બંને પક્ષોએ પોતપોતાની રીતે તૈયારીઓ આદરી છે, રણનીતિનો અમલ પણ થઈ રહ્યો છે. પરંતુ મતદારો કોને સત્તાના સિંહાસન પર બેસાડશે તે હજી સુધી કળી શકાયું નથી. ગુજરાતમાં આ વર્ષે યોજાનારી ચૂંટણીમાં એક તરફ કોંગ્રેસની નજર ભાજપની દલિત વોટ બેંક પર છે, તો ભાજપની નજર કોંગ્રેસની આદિવાસી મત બેંક પર રહેલી છે, કારણ કે બંને પક્ષો માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગયેલી ચૂંટણીમાં એકબીજાની કમિટેડ વોટ બેંકના મન બદલવા જરૂરી બની ગયું છે. ગુજરાત
ગુજરાતના રાજકારણમાં આદિવાસી મતોનું મહત્વ સર્વોપરી રહ્યું છે. અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટામાં અનુસૂચિત જનજાતિ માટેની 27 બેઠકો સિવાય પણ અન્ય 20થી વધુ બેઠકો પર આદિવાસી મતો નિર્ણાયક સાબિત થાય છે અને એટલે જ ભાજપ અને કોંગ્રેસ દરેક ચૂંટણીમાં આદિવાસી મતો કબજે કરવા એડીચોટીનું જોર લગાવે છે. છેવાડાના વિસ્તારોમાં વસતા આદિવાસી મતદારો વિકાસથી વંચિત રહ્યાની લાગણી સતત તેમને સતાવતી જ રહી છે. ભારતની આઝાદી માટેની લડત દરમિયાન ગુજરાતના આદિવાસી સમાજે પણ મોરચો સંભાળ્યો હતો. આઝાદી બાદ યોજાતી ચૂંટણીમાં દેશની જનતાની જેમ ગુજરાતના આદિવાસી મતદારોનું વલણ પણ કોંગ્રેસ તરફી જ રહ્યું. તેમાંય દેશનું વડાપ્રધાન પદ સંભાળ્યા બાદ ઇન્દિરા ગાંધીએ આપેલા ગરીબી હટાવોના નારાએ આદિવાસી સમાજમાં એવી ભારે અસર કરી કે કોંગ્રેસ માટે ચૂંટણીમાં જીતનો રસ્તો આસાન બની ગયો. દાહોદ અને આસપાસના વિસ્તારોમાં તો ઇન્દિરા ગાંધીનો અનહદ પ્રભાવ જોવા મળતો હતો. તો વળી અહીંના આદિવાસી સમાજની ઇન્દિરા ગાંધી પ્રત્યેની લાગણીના કારણે સમગ્ર પંથક રાણીના દાહોદ તરીકે ઓળખાતો હતો. કોંગ્રેસને આદિવાસી વિસ્તારોમાં સક્ષમ નેતાઓ પણ મળી રહ્યા હતા કે જેઓ આદિવાસી સમાજના પ્રશ્નોને વિધાનસભા સુધી લાવી તેનો ઉકેલ પણ લાવી શક્યા હતા. સાબરકાંઠાના આદિવાસી વિસ્તારોમાં અમરસિંહ ચૌધરી, અનિલ જોશિયારા જેવા નેતાઓ, તો દાહોદ આસપાસના વિસ્તારોમાં દીતા મછાર, વિરજી મુનિયા, તો દક્ષિણના આદિવાસી પટ્ટામાં પણ અમરસિંહ ચૌધરી અને તેમના પુત્ર તુષાર ચૌધરીએ આદિવાસી સમાજ માટે સારા કામો કરી કોંગ્રેસની વિચારધારાને આદિવાસી સમાજમાં જાગૃત રાખી. તો છોટુભાઈ વસાવા જેવા આદિવાસી નેતા આદિવાસી સમાજના મસીહા તરીકે ઉભરી આવ્યા અને ભરૂચ આસપાસના વિસ્તારોમાં વસતા આદિવાસી સમાજના મત મેળવવા રાજકીય પક્ષોએ છોટુભાઈ પર નિર્ભર રહેવું પડે તેવો ઘાટ સર્જાયો. કોંગ્રેસના આદિવાસી નેતાઓના સમાજ માટેના કાર્યોના કારણે આદિવાસી મતદારો પર પ્રભુત્વ જમાવવાના ભાજપના પ્રયત્નો ધાર્યા પ્રમાણે સફળ થઈ શક્યા નથી. જો કે આરએસએસના કાર્યકર રહી ચૂકેલા અને ત્યારબાદ ભાજપમાં સક્રિય બનેલા સૂર્યકાંત આચાર્ય અને નલિન ભટ્ટ જેવા નેતાઓએ ભાજપનો જનાધાર આદિવાસી વિસ્તારોમાં પ્રસ્થાપિત કરવા ઉઠાવેલી જહેમતના પરિણામો ધીમી છતાં મક્કમ ગતિએ મળવાના શરૂ થઈ ગયા હતા. ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં મિશનરી સંસ્થાઓનો પ્રભાવ તોડવામાં આ નેતાઓએ ભારે સફળતા મેળવી. તો ભાજપ માટે કામ કરી શકે તેવા સ્થાનિક નેતાઓની ફોજ તૈયાર કરવામાં પણ આરએસએસની મદદથી ભાજપને સારી સફળતા મળી. કાંજીભાઈ પટેલ, દેવદત્ત પટેલ, મંગુભાઈ પટેલ જેવા ભાજપના આદિવાસી નેતાઓની કામગીરી પક્ષ માટે સરાહનીય બની રહી. તો આ નેતાઓએ ઉભો કરેલો વારસો ત્યારબાદ જશવંત ભાભોર, ગણપત વસાવા, રમણ પાટકર જેવા નેતાઓ સાચવવામાં સફળ રહ્યા છે. ભાજપે આદિવાસી મત વિસ્તારોમાં સારો એવો પગપેસારો કર્યો છે. તેની પાછળના કારણોમાં ભાજપની સરકાર બન્યા બાદ આદિવાસી વિસ્તારો માટે સરકારે બનાવેલી વનબંધુ કલ્યાણ જેવી અનેક યોજનાઓનો પણ ફાળો રહ્યો છે. નરેન્દ્ર મોદીએ પણ તેમના મુખ્યપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન આદિવાસી વિસ્તારો પર વિશેષ ધ્યાન આપ્યું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ તેમના ગુજરાતના બૂથ વિસ્તાર કાર્યક્રમની શરૂઆત આદિવાસી વિસ્તારથી જ શરૂ કરી હતી. ભાજપને ગુજરાત કોંગ્રેસ મુક્ત કરવા માટે આદિવાસી મતદારો પર પ્રભુત્વ મેળવવું જરૂરી બની ગયું છે. તો બીજી તરફ કોંગ્રેસની કેન્દ્રીય નેતાગીરી પણ પોતાની વોટ બેંક પાછી મેળવવા પ્રયત્નશીલ થઈ છે. રાહુલ ગાંધી સહિતના નેતાઓ આદિવાસી વિસ્તારોમાં ફરીને મતદારોને રીઝવવાના પ્રયત્નો કરી રહ્યા છે. 2002ની સાલમાં યોજાયેલી ચૂંટણીમાં ગુજરાતની 26 આદિવાસી અનામત બેઠકોમાંથી 13 બેઠકો પર ભાજપના ઉમેદવારોના વિજયથી કોંગ્રેસની ચિંતા વધી ગઈ છે. 2002ના પરિણામો બાદ કોંગ્રેસે પોતાની મહેનત વધારી જેના પરિણામે 2007ની ચૂંટણીમાં 26માંથી 14 બેઠકો મેળવી કોંગ્રેસે કમબેક તો કર્યું, પરંતુ ભાજપનો જનાધાર પણ યથાવત જોવા મળ્યો. તો 2012ની ચૂંટણીમાં નવા સીમાંકન બાદ આદિવાસી અનામત બેઠકોની સંખ્યા વધીને 27 થઈ. કોંગ્રેસને 16 બેઠકો મળતા તેના આત્મવિશ્વાસમાં વધારો થયો, જ્યારે ભાજપની બેઠક સંખ્યા ઘટીને 10 થઈ ગઈ. 2012ના પરિણામો બાદ ભાજપે આદિવાસી વિસ્તારોમાં પોતાના પ્રયત્નો ખૂબ વધારી દીધા છે. તો કોંગ્રેસે પણ જે બેઠકો પર જનાધાર નથી મળ્યો તે બેઠકો માટે વિશેષ રણનીતિ ઘડી છે. ખાસ તો આદિવાસીઓની જમીનના મામલે અન્યાયની લાગણી કોંગ્રેસ માટે મુખ્ય મુદ્દો બન્યો છે. તો ભાજપે પણ આદિવાસી વિસ્તારોમાં ખાસ રણનીતિ સાથે પ્રચાર આરંભી દીધો છે. તે જોતા શહેરી વિસ્તારોમાં રોજગારી અર્થે આવતા આદિવાસી મતદારો પર શહેરી વિસ્તારોના મતદારોને લાગેલા ભાજપના ભગવા રંગની અસર થશે કે પછી વર્ષોથી કોંગ્રેસના રંગે રંગાયેલા આદિવાસી મતદારો કોંગ્રેસની સાથે જ રહેશે, એ સવાલ મહત્વનો તો બની જ રહેશે. આદિવાસી અનામત બેઠકો પર ભલે કોંગ્રેસનો હાથ ઉપર રહ્યો હોય, પરંતુ દલિત અનામત બેઠકો પર ચિત્ર કંઈક ઉલટું જ છે. અહીં ભાજપ સતત બાજી મારતી આવ્યું છે. જો કે દલિત આંદોલન બાદ
પરિસ્થિતિ બદલાઈ શકે છે ત્યારે જોઈએ રાજ્યમાં કેટલી એસસી અનામત બેઠક છે અને અહીં શું છે રાજકીય સમીકરણ। ચૂંટણી જીતવા માટે જાતિગત સમીકરણો જરૂરી બન્યા છે। જે તે બેઠક પર જાતિગત સમીકરણોનો અભ્યાસ કર્યા બાદ નક્કી થતા ઉમેદવારો રાજકીય પક્ષોને જીતની એકદમ નજીક પહોંચાડતા હોય છે। જે તે વિસ્તારમાં જે જ્ઞાતિ જાતિના મતદારો વધુ હોય તે જાતિના ઉમેદવારને જ ટિકિટ અપાતી હોય છે, જેથી જીત સરળ બને। તો ચૂંટણી પંચ દ્વારા પણ બહુમતી પછાત મતદારો હોય તેવી બેઠકો ખાસ અનામત રાખવામાં આવી છે। રાજ્યમાં ગાંધીધામ, વડગામ, કડી, ઈડર, દાણીલીમડા, અસારવા, દસાડા, રાજકોટ ગ્રામ્ય, કાલાવડ, કોડીનાર, ગઢડા, બારડોલી અને વડોદરા શહેર એમ 13 એસસી એટલે કે દલિત અનામત બેઠકો છે, જ્યાં દલિત ઉમેદવાર ઊભા રાખવા ફરજિયાત છે। આમ તો રાજ્યમાં દરેક વિસ્તારમાં દલિત મતદારો છે, પરંતુ આ બેઠક ઉપર દલિત મતદારો મોટી સંખ્યામાં હોવાના કારણે બેઠકને અનામત રાખવામાં આવી છે। રાજ્યમાં દલિત વોટ બેંક મોટેભાગે ભાજપ તરફી રહી છે। આ વાતનો પુરાવો છે છેલ્લી 3 વિધાનસભાની ચૂંટણીના પરિણામો। વર્ષ 2002, 2007 અને 2012ની વિધાનસભાની ચૂંટણીમાં આ તમામ 13 બેઠક પર ભાજપનો હાથ ઉપર રહ્યો હતો। આ બેઠક ઉપર કોંગ્રેસને ખાસ ઉકાળી શકી નથી। વર્ષ 2002ની ચૂંટણીમાં 13 એસસી બેઠકોમાંથી ભાજપે 9 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસે માંડ 4 બેઠકો પર જીત નોંધાવી હતી। 2007માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠકો પર કોંગ્રેસની સ્થિતિ વધુ કફોડી બની હતી। 13 અનામત બેઠકોમાંથી કોંગ્રેસને ફાળે માત્ર 2 બેઠકો આવી હતી, જ્યારે ભાજપે 11 બેઠકો કબજે કરી લીધી। તો 2012ની ચૂંટણી નવા સીમાંકન મુજબ થઈ અને બેઠકોના ગણિત બદલાયા। જોકે એસસી અનામત બેઠકોની સંખ્યા તો 13 જ રહી અને ભાજપે પણ આ બેઠકો પર પોતાનો દબદબો જાળવી રાખ્યો। 2012માં ભાજપે 13માંથી 10 બેઠકો કબજે કરી। જોકે કોંગ્રેસ માટે આશ્વાસનરૂપ બાબત એ હતી કે 2007ની સરખામણીએ કોંગ્રેસની 1 બેઠક વધીને કુલ 3 થઈ, જેમાં પણ કડીની બેઠક પર કોંગ્રેસના રમેશ ચાવડા માત્ર 1095થી સતત આત્મારામ પરમાર જીતનો વાવટો લહેરાવતા આવ્યા છે। 2002માં કોંગ્રેસના પ્રવીણ મારુએ તેમની જીત યાત્રા અટકાવી, પરંતુ 2007 અને 2012માં ફરી આત્મારામ પરમારે ગઢડા બેઠક કબજે કરી લીધી। આવી જ રીતે વડોદરા શહેર બેઠક પર પણ ઉમેદવાર ગમે તે હોય જીત ભાજપની જ થાય છે। 1995થી અહીં સતત 3 વખત ભૂપેન્દ્ર લાખાવાલા જીત્યા। 2012માં આ બેઠક અનામત થતા ભાજપે મનીષા વકીલને ટિકિટ આપી અને મનીષા વકીલે પણ જંગી બહુમતીથી જીત મેળવી। ભાજપ માટે આવી જ ગઢ સમાન બેઠક રહી છે કડી। કડી બેઠક પર નીતિન પટેલ અને બળદેવજી ઠાકોર વચ્ચે હરીફાઈ રહી છે, પરંતુ 2012માં આ બેઠક અનામત થતા ભાજપે અહીંથી હિતુ કનોડિયાને ટિકિટ આપી અને કોંગ્રેસના રમેશ ચાવડાની સામે હિતુ કનોડિયાનું સ્ટારડમ ન ચાલ્યું। છેલ્લા 3 વર્ષના પરિણામો તો ભાજપ તરફી છે, પરંતુ ઉનામાં થયેલા દલિત અત્યાચાર બાદ રાજ્યભરમાં થયેલા દલિત આંદોલનને પગલે આ વખતે આ 13 બેઠકો પર પરિણામો બદલાઈ શકે છે। ઉના કાંડની ઘટના બાદ જે રીતે આંદોલને જોર પકડ્યું અને દેશભરમાં મુદ્દો ગાજ્યો, એ પછી કોંગ્રેસને આશા છે કે એસસી અનામત બેઠક પર આગામી ચૂંટણીમાં દલિતોના સરકાર તરફી રોષનો લાભ પક્ષને મળશે। જોકે ચૂંટણી પહેલા લાંબા સમયથી દલિતો શાંત છે, ત્યારે દલિતોના મનમાં શું છે તે હજુ સુધી બહાર આવ્યું નથી અને દલિતો પણ પાટીદારો કે ઓબીસીની જેમ સરકારને ટેકો આપવા કે સરકાર પાડી દેવા મામલે કંઈ ખાસ બોલી નથી રહ્યા, ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને આ મત બેંકને પોતાની તરફ કરવા કોઈ કચાશ નહીં છોડે તે નક્કી છે। આગળ પણ જોઈશું રાજકીય સમીકરણો, પહેલા લઈશું વધુ એક બ્રેક।